भवसंभव गीतिवेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपह क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। इष्टदेव श्री स्वामीनारायण भगवान गिरसद मंदिर में विराजमान श्री लक्ष्मीनारायण देव श्री घनश्याम महाराज धर्म भक्ति हरिकृष्ण महाराज सर्वे प्रतापी देवोनो 62मो वार्षिक पाठोत्सव छे निमित्ते भगवान श्री हरिना दिव्य चरित्रोनी कथा करता वक्ता व्यास स्वरूप परम पूज्य श्याम स्वामी परम पूज्य ब्रह्म स्वामी मंदिरना कोठारी केशव स्वामी तरुण सागर स्वामी अहीं नहीं छता विदेश रहीने अत्यारे अहींनी चिंता करे छे एवा गुण सागर स्वामी स्वामीनुं मंडळ आदरणीय सर्वे श्रीजी महाराजना लावीला ब्रह्मनिष्ठ संतो ने आपणा वाला धर्म धुरंधर 1008 आचार्य महाराज राकेश प्रसाद जी महाराज परम भक्त शांतिभाई एमना दीकरा जयेशभाई दिलेशभाई एमनो दीकरो नारायण विशाल बधो परिवार निरसद गामना सरपंच अश्विनभाई आगेवान हरिभक्तो घनश्यामभाई खास અશોકભાઈ ભાસ્કર ખંભાતથી છે બાર ગામથી વધારેલા સર્વે ભાવિક ભક્તો આપણું બારધન મંડળ શ્યામ મંડળ અને સર્વે શ્રીજી મહારાજના લાવેલા ભક્તો સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી દિવ્ય પરંપરામાં આપણું આ મંદિર વડતાલના તાબાનું લક્ષ્મીનારાયણ દેવના વિવર્તનું પરમ પૂજ્ય સદગુરુ બ્રહ્મનિષ્ઠ જ્ઞાન જીવનદાસજી સ્વામી દ્વારા આપણને સોંપીને ગયા છે। ગામનું એ બહુ મોટું સદભાગ્ય છે કે મોટા સંત અહીંયા રહ્યા કૃપા કરી અને સ્વામીએ અક્ષરનિવાસ પણ અહીંયાથી સ્વીકાર્યો। મુક્તરાજ નાણજીભાઈએ પણ અહીંયા અક્ષરવાસ સ્વીકાર્યો। અંબાલાલભાઈની યાદ કરીશ, અંબાલાલભાઈ દાદીભાઈ અમીર એ પરિવારનો પુરુષાર્થ કે તે વખતે ખૂબ હતો અને સ્વામી એમના હેઠથી આ ક્ષેત્રમાં મંદિર કરાવડાવેલું। ભગવાનની કૃપા જે ગામ ઉપર થાય તે મોટા સંત પધારતા હોય છે। ભગવાનના સંત વિના ત્યારે કોઈ પણ આત્માની સાસુતિ થતી નથી હોતી। આપણને એક જન્મ માતા પિતા આપે છે જે ફિઝિકલ બોડી છે આપણી, અને બીજો એક જન્મ ભગવાનના ધામ સુધીનું ગમન કરવાનો। સંસારના સાગરમાંથી બહાર નીકળવાનો જન્મ આપણને ભગવાનના લાડીલા સંત આપતા હોય છે, જેને ભગવાન સિવાય બીજું કોઈ હોતું નથી। કેવળ ભગવાન ભજવાન, ભગવાન ભજાવવા, એની સાથે સાથે એમની પાસે ઘણું બધું અઢળક હોય છે, બધું ભગવાનનું જ હોય છે, ભગવાનના અર્થે સમર્પિત કરી દેતા હોય છે। આવા મોટા સંત જ્ઞાનજીવન સ્વામી અહીંયા રહ્યા, હજુ તો 60-62 વર્ષ થયા મંદિરને, બહુ લાંબો સમય ગયો નથી, અડધી સદી ગઈ છે। આપણી સામે એનો ઇતિહાસ ખોલ્યો છે, એમાં રહીને ભગવાને અનેક પરચાઓ આપ્યા સ્વામીમાં રહીને। ભગવાનના પ્રતાપથી જ એ વાત કરતા હોય, ભગવાનના પ્રતાપથી
એ કાર્યકર્તા હોય છે. ભગવાનના મુક્ત સંત સિવાય એક તો જીવને ભગવાનની ઓળખાણ થઈ અને ધામના અધિકારી નથી બની શકતો, ને સાથે સાથે બીજા લોકોને પણ એની સાથે જોડી શકાતા નથી. સ્વામી એવા સમર્થ હતા. બહુ ઊંચી વાત સ્વામીના જીવનની મારા અનુભવથી મેં જોઈ. ચરોતરના ગામડાઓમાં વિદેશની અંદર જ્યાં પણ સત્સંગીઓ આપણને મળે છે, ઘણા બધા એવા ગામો છે કે જ્યાં સ્વામીના કારણે આખી 70-80 વર્ષ પહેલાનો સત્સંગ મૂળ સંપ્રદાયનો એ જળવાઈ રહ્યો હોય તો એ સ્વામીના કારણે જળવાઈ રહ્યો. આખો વિભાગ બે શબ્દોનો કાયમ ઉપકારી છે. આ બાજુનો ખંભાથી અહીંયા સુધીનો ભાલબારો ને આ બધો એ જ, પરંતુ જે જ્ઞાનજીવન સ્વામી ને બીજા સદગુરુ બ્રહ્મચારી સ્વામી માયાપિતા છે, આ બંને સંતો બ્રહ્મનિષ્ઠ તો છે જ, પણ દેવના મમત્વવાળા પણ એટલા હતા. બ્રહ્મનિષ્ઠ હોય એ દેવના મમત્વવાળા હોય જ, એનું આમામાં જ પાસું હોય. એક સિક્કાની બે બાજુ હોય છે. બહુ મોટી ચિંતા એમને કાયમ મૂળ મંદિર મૂળ સંસ્થા ભગવાને સ્થાપેલા આચાર્ય મહારાજ ભગવાનની શિક્ષાપત્રી એમના યોગમાં આવેલા બધાને એમને શિક્ષાપત્રી સત્સંગી જીવન વચનામૃત અને ભક્ત ચિંતામણીથી જ કલ્યાણ છે આવી દ્રઢતા કરાવી. મહારાજના અહીંયાથી ચરિત્રો તમે સાંભળો તો સંતો ભગવાનના ચરિત્રની કથા અહીંયાથી કરી રહ્યા છે. બધાથી આપણે સાર એ લેવાનો આપણા જીવનમાં કે આપણે પણ એવી ભગવાનની અનન્ય નિષ્ઠા કરવાની જેવી મોટા સંતોએ બીજાને કરાવી છે. આ સંતો અત્યારે બહુ ભાવથી અહીંયા ભગવાનના ચરિત્રોની કથા કરી રહ્યા છે. ભગવાનના ચરિત્રમાં ક્યારેય શંકા અને કુશંકા ના કરવી. પહેલા જીવનો સ્વભાવ છે આગું અવડું વિચારવાનું. ભગવત ચરિત્રોમાં ભગવાનના ભક્તોને પૂરેલા પરચાઓમાં ક્યારેય કોઈ પણ પ્રકારની શંકા કુશંકા ના કરવી. જે શંકા કુશંકા કરે છે એનાથી ભવસાગર તરી શકાતો નથી. સ્વામિનારાયણ ભગવાનને મળેલા મહાન મોટા મુક્ત સંતો, ત્યાર પછીના સંતો અને અત્યારના સંતો સતત ભગવાનને ઓળખાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એના ભાગરૂપે અહીંયા આવું દિવ્ય મંદિર છે. સરસ પૂજ્ય જ્ઞાન સ્વામીએ મંદિર કરાવ્યું. પછી તો બધા બહુ મોટા મોટા કોઠારીઓ આવ્યા. છેલ્લે પ્રદક્ષિણા નારાયણ કોઠારી સ્વામીએ કરાવડાવી. મંદિરના ચાંદીના સોનાના સિંહાસનો એમણે કરાવડાવ્યા સાથે રહીને. વિદેશના પણ બધા બહુ હરિભક્તો વિદેશમાં રહીને એની ચિંતા કરી અને ખૂબ ધન આપ્યું. કહીશ કે બીજા બધા મંદિરો છે ઘણા બધા તાબાના, એ મંદિરો કરતાં તીર્થસ્થનું મંદિર બીજી રીતે બહુ સમૃદ્ધ છે. ખાસ કરીને સત્સંગની રીતે અહીંયા બહુ સારો સત્સંગ થાય છે. એના સત્સંગીઓ જાગૃત છે. એટલા બધા જાગૃત છે, એકાદશીનું જાગરણ હોય, કોઈને ઘરે નાનકડો એવો પણ પ્રસંગ હોય તો પણ બધા ધૂની ભજન કરતા હોય છે. એ સિવાય બીજી કોઈ વાત ના હોય, કોઈને ત્યાં જન્મદિવસ હોય તો પણ ધૂન, કોઈ ધામમાં ગયું હોય તો પણ ધૂન, કોઈને નોકરી મળી હોય તો પણ ધૂન, કોઈને ગમે તેવો સારો લગ્નનો પ્રસંગ આવે તો પણ ઘરે ધૂન કરતા હોય છે. આ બતાવે છે કે આ ગામમાં માણસના સ્વભાવો બધી જગ્યાએ બધાને નડતા હોય, પણ અહીંયા કળિયુગનો પ્રવેશ ઓછો છે એવું આપણને દેખાય છે, ખરેખર દેખાય. અને આવીને જ્યારે જોઈએ છીએ અનુભવીએ છીએ ત્યારે ખ્યાલ આવે કે મોટા સંતની કૃપા, ભગવાનની કૃપાનું એક ફળ છે. અભિષેક થશે લક્ષ્મીનારાયણ દેવનો. આ દેવો ભગવાનની પરંપરાના દેવ છે, એની પરંપરા સીધી વડતાલ સાથે જોડાયેલી. આને કોઈ ફૂલ આપે, અને કોઈ ઘરેણું કરાવે, અને કોઈ જમીન આપે, આના કોઈ વાઘા કરાવે, આ બધા કલ્યાણના અધિકારી. આ મંદિરે આવીને કોઈ દર્શન કરે, અહીંયા માળા કરે, બધા કલ્યાણના અધિકારી છે. અહીંયા અભિષેક થશે, અભિષેકનું કોઈ પાણી લઈ જાય અને અંતકાળ જેનો આવ્યો હોય એને આપણે તો પણ એ ભગવાનના પ્રસાદીના અભિષેકના પાણીથી જીવ કલ્યાણનો અધિકારી થાય એવો આ પ્રગટનો સંપ્રદાય છે. આજ એ જ દેવો, આ ઘનશ્યામ મહારાજ, આ લક્ષ્મીનારાયણ દેવ,
ધર્મ ભક્તિ દેવ આ બધા દેવોના આ ભગવાનના અભિષેકની ફોર્સ મહારાજ એકવાર ચાંગા ગામ પધાર્યા. ચાંગા ગામની અંદર વસંતદાસ પટેલ હતા, એના ખેતરમાં નાવા માટે બેઠા, કૂવો હતો, એના થાળા પર બેસીને ભગવાન નાતા હતા. લીમડાનું ઝાડ હતું, એના પર એક મોટો સર્પ હતો, બહુ મોટો હતો. ભગવાનની એની નજર એક થઈ, ભગવાનની નજર એક થઈ એટલે તરત એને એમ કહ્યું કે મારા ખેતરમાં ભગવાન પધાર્યા, એનું ખેતર હતું. મારા તો સ્નાન કરીને નીકળી ગયા, નીચે આવી અને ભગવાનનું અભિષેક થયેલું, મહારાજનું નાહેલું જે પાણી હતું એ પાણી પેલા સરકે પીધું. તરત એને શાસ્ત્રમાં લખ્યું હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં, એને બ્રહ્મ જ્ઞાન હતું. માણસને નહીં થતું, જો એ બધા બેઠા છો, કેટલાક વિવેકથી આવ્યા છે, સંબંધથી આવ્યા છે, કેટલાક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા છે. આ સંતોએ કથા કરી, એક નંદુભાઈની કથા બી હમણાં ધર્મલોક સ્વામી કરીને ગયા, એ પણ યાદ રહી જાય ને, કોઈ ભગવાનના મહિમાના કારણે આપણે ધામના બી કરી દઈએ. એવો અધિવેશન બ્રહ્મ જ્ઞાન થયું. બ્રહ્મ જ્ઞાનના પ્રતાપે એને ખબર પડી, હું તો વસંતદાસ, આ ગામનો મોટો પાટીદાર. તરત એને યાદ આવ્યું બધું, કે આ ગામમાં હું મોટામાં મોટો હતો, મારા ખેતરમાં બીજો એક મોટો લીમડો હતો, એ પાડવા માટે હું મારો પિતરાઈ ભાઈ, એક ગોસાઈ, એક બીજો ભાઈ, ચાર જણા ચડ્યા, આખો લીમડો પડ્યો, અમે ચારેય જણા લીમડા નીચે દટાઈ ગયા, અમે બધા મરી ગયા. મને મારા ખેતરમાં, ઘરમાં, બારડીમાં, સોનામાં વાસના હતી, એટલે સર્પ થયો. પેલા ચારેય એની પાછળ સર્પ થાય. આમ ગામમાં એ વખતે આગેવાન હતો, પેલા ત્રણેય ભેગા થઈને એને આગેવાન કર્યો, આમાંય આગેવાન હતા તો થયો, પણ ભગવાન મળ્યા એટલે એને બ્રહ્મ જ્ઞાન. પછી એને વિચાર કર્યો કે હવે તો મારે ભગવાનનું પ્રસાદીનું પાણી પીધું છે તો અનૈતિક ના કામ થાય. હિંસા છોડી દીધી, સર્પે છોડી દીધી. જો આમાં શંકા કુશંકા કરે ને કલ્યાણનો અધિકારી ને એવું સ્વામીએ લખ્યું એ ભવસાગર કેમ કરે. એને ગેડતા ઉંદરડા મારવાનું બંધ કર્યું, બાજુમાં મસાણ છે, મસાણના લાડવા જઈને ખાવાનું ચાલુ કર્યું.